नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आप सबनुं स्वागत छे। विगतवार समाचार जोता पहला जोईए आजना मुख्य समाचार। भावनगरमां देशना सौथी मोटा व्हीकल स्क्रेप यार्ड बनावाना उजळा संकेतो। फायर एनओसीनो छाटा कोरोनाना दर्दीओनो जीव लेशे। पाकिस्तानमां फसायेला 540 जेटला माछीमारोने पाछा लावा सांसद रामभाई भारत सरकारने लेखितमां करी रजूआत। हवे जोईए समाचार विगतवार। भावनगरमां देशना सौथी मोटा व्हीकल स्क्रेप यार्ड स्थापवा माटे तैयारीओ चाली रही छे, जेना माटे केंद्र सरकारनी दिल्हीथी आवेली टीमे स्थळनो सर्वे पण कर्यो हतो। आ टीमे अलंगनी मुलाकात लीधी हती, उपरांत चेम्बर ऑफ कॉमर्स साथे बैठक पण योजी हती। सर्वे माटे आवेली आ टीम झीणवटभरी माहितीओ एकत्रित करी तेनो रिपोर्ट तैयार कर्यो छे, जे केंद्रने सुप्रत करवामां आवनार छे। जे विशे वधु माहिती आपवा जोडा रह्या छे अमारा संवाददाता प्रतिपाल सिंह ઝાલા। જી શું છે આંગેની વધુ માહિતી? વાત કરવામાં આવે તો દેશમાં ફરી વાર કહેવાય કે એક અત્યારે જે નવીનીકરણ થવા જઈ રહ્યું છે, ખાસ કરીને રોજગારીની મોટી તક આવવા જઈ રહી છે। ભાવનગર પાસે ખાસ કરીને જે અલંગ છે તેની બાજુમાં મઢિયા ગામ પાસે હવે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે જે ગાડીઓ જે હોય છે કે જે ખાસ કરીને વાત કરી તો વ્હીકલ સ્ક્રેપ યાર્ડ શરૂ થવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। કેન્દ્ર સરકારથી ટીમ આવી અને જે બાર એસોસિએશન છે તેની મુલાકાત લઈ અને બંને સર્વે કર્યો હતો કે કઈ જગ્યા પર અત્યારે સરળ રહેશે, કે ખાસ કરીને ભાવનગરની બાજુ મઢિયા ગામ પાસે જે વાત કરવામાં આવે તો રોલિંગ મશીનો ખૂબ સારી ધમધમી રહી છે, ત્યારે ત્યાં ટ્રાન્સપોર્ટેશન પણ સરળ થઈ શકે છે। તેને ધ્યાનમાં રાખી અત્યારે નક્કી કરવામાં આવી રહ્યું છે કે જે આ વ્હીકલ યાર્ડ છે સ્ક્રેપિંગનો ત્યાં જ શરૂ કરવામાં આવે। ખાસ અત્યારે જોવા જઈએ તો ત્યાં શું શું ફાયદાઓ થશે તો 35,000 જેટલા લોકોને ત્યાં રોજગારી મળી રહેશે। બીજા નંબરમાં રોલિંગની શિફ્ટ, રોલિંગ મિલોની શિફ્ટ પણ ત્યાં વધુ થઈ શકશે। બીજી તરફ હાલ અત્યારે જોવા જઈએ તો પીપાવાવ પોર્ટ પણ ધમધમી ઉઠશે અને ઘોઘા દહેજ વચ્ચે ટ્રાફિક જોવા મળશે। હાલ અત્યારે જે રીતના જે દિલ્હીની ટીમ સર્વે કરીને ગઈ છે, ત્યારબાદથી ત્યાંના બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ ખૂબ સારી જાણકારી મળી છે કે તેઓ પણ ઈચ્છી રહ્યા છે બધા કે હાલ અત્યારે અહીં જે દેશનો સૌ પ્રથમ જે વ્હીકલ યાર્ડ સ્ક્રેપ યાર્ડ બનવા જઈ રહ્યો છે તેની પસંદગી થઈ અને લોકોને ખૂબ સારી રોજગારી મળી શકે છે અને આગળ પણ હજી આમાં અવનવા કહેવાય ને કે વિકાસના કામો થઈ શકે છે। જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર પ્રતિપાલ। ગત નવેમ્બર માસમાં રાજકોટના આનંદ બંગલા ચોકમાં ઉદય કોવિડ કેર હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટનાને પગલે સરકાર દ્વારા ફાયર સેફ્ટી માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી, જેમાં રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં કુલ 416 એવી હોસ્પિટલો છે જે સારવાર અર્થે દર્દીઓને દાખલ કરે છે। આ હોસ્પિટલો પૈકી 289 હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી, ત્યારે અનેક હોસ્પિટલોમાં જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી નવા નિયમ મુજબ ફેરફાર કરવા શક્ય ન હોવાની બાબતે મનપા દ્વારા હોસ્પિટલોને એનઓસી આપવામાં આવી નથી, જે બાબતે આઈએમએના પ્રેસિડેન્ટ જય ધીરવાણી તથા નિહિત બેબી કેર હોસ્પિટલના ડોક્ટર હિરેન મશરૂએ સરકાર તથા તંત્ર આ બાબતે વ્યવહાર ઉકેલ લાવે તેવી રજૂઆત કરી હતી। મારું નામ ડૉક્ટર હિરેન મશરૂ છે, હું પીડિયાટ્રિશિયન છું। મારી હોસ્પિટલ નાનામાં રોડ ઉપર આવેલી છે, બાળકોનું ડૉક્ટર છું, ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટ છે। હવે મારે તમને અહીંયા અમારા ડૉક્ટર તરફથી મારે રજૂઆત કરવાની છે કે જે સરકારે જે નિયમ ઘડ્યા છે બહુ સારા છે અને હોવા જ જોઈએ, એમાં અમે પણ સહમત છીએ। અને જેટલા ઇક્વિપમેન્ટ્સ કીધા છે અમારે લગભગ બધા ડૉક્ટર તો તૈયાર જ છીએ અને લગભગ બધાએ વસાવી પણ લીધા છે। મારી તંત્ર પાસે એ જ અપેક્ષા છે કે તમે આમાં વચલો રસ્તો અમને કાઢી આપો કે જૂના બિલ્ડિંગ છે કે જ્યાં કંઈ સ્ટ્રક્ચરલ ચેન્જીસ શક્ય નથી એના માટે અમને હળવા નિયમ કરી આપો તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ છે। બરાબર, તો કોઈને કંઈ પ્રોબ્લેમ થાય નથી, ઇવન કોવિડ હોસ્પિટલ્સ માટે પણ કોઈ ઇશ્યુ નથી, નોન કોવિડ હોસ્પિટલ્સ માટે પણ ઇશ્યુ નથી, નવી કોવિડ બનાવી પણ એના માટે પણ કોઈ ઇશ્યુ નથી। બાકીનું બધું તમે કેમ કરવા શકો, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જીસ જે પોસિબલ નથી એ કરવા માટે જો સરકાર કે નામદાર કોર્ટ કઈ આપણને વ્યવહાર ઉકેલ આપે કે આવું કરી શકાય તો અમે બધું કરવા તૈયાર છીએ, બાકી તો પછી બધા જ બધી જ કોઈ પ્રોબ્લેમ જ નથી રહેતો પછી તો। રાઈટ સર, અને અગર કોઈ સામેથી પોઝિટિવ રિસ્પોન્સ નથી આપતો, કોઈ આન્સર નથી આપતો તો આપના તરફથી શું હશે પગલા શેના માટે? એટલે કેમ કે અત્યારે જે રીતે એનઓસી માટે આપણે તૈયારીઓ છે, કોઈ પણ જૂના સ્ટ્રક્ચર છે જેનું કઈ પણ થઈ શકે એમ નથી, તો એ માટે અગર સરકાર છે કે પછી તંત્ર આપણને એનઓસી નથી આપતું
તો એ માટે તમારી શું પ્રતિક્રિયા? ના, અમારા અમે કન્ટિન્યુઅસ અમારા પ્રયત્નો ચાલુ જ છે, અને અમે સરકારને પણ હજી રજૂઆત અલગ અલગ લેવલે કરીએ છીએ. પણ અમે આ જ વસ્તુ ઇન્ફોર્મ કરી હતી કમિશનર સાહેબને, તો ઘણી વખત ટૂંકમાં એની સાથે ઘણી બધા વસ્તુની ચર્ચા થઈ છે, અને કદાચ જરૂર પડે તો આગળ પણ જઈને રજૂઆત. અત્યારે મેઇન તો જે કઈ પણ ઉકેલ છે, સોલ્યુશન વાતચીતથી જ ઉકેલ આવશે. બીજા કોઈ આ કોરોના કાળમાં અમે કોઈ બીજા અલગ પગલા લેવાની અત્યારે કોઈ તૈયારી નથી કરી. સર, આગામી દિવસોમાં ફરીથી કમિશનર સાહેબ સાથે કે કલેક્ટર મેડમ સાથે કોઈ મીટિંગ કે ચર્ચા કરશે ખરા આ બાબતે? હાલ અત્યારે તો કોઈ નજીકમાં નથી, કારણ કે અત્યારે સાચું કહું છું કોવિડના કેસીસ જેમ વધ્યા છે, તો આજે તંત્ર પણ થોડુંક એમાં ઇન્વોલ્વ થઈ ગયું છે, અને અમે ડોક્ટર્સ પણ બધા અત્યારે તો, કારણ કે પ્રાથમિક ફરજિયાત આપી આવે છે કોવિડ પેશન્ટ માટેની, અને થોડું કદાચ ઢીલું પડે પછી વળી પાછું મીટિંગ ગોઠવશું. ત્યાં સુધી લાગે છે કે અત્યારે તાત્કાલિક કોઈ અત્યારે નજીકના ભવિષ્યમાં 8-10 દિવસમાં કોઈ મીટિંગ અત્યારે દેખાતી નથી. ઓકે સર, ઓકે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો તેમજ તેમની બોટ છોડાવવા ભારત સરકારને લેખિતમાં રજૂઆત કરી છે. રામભાઈએ જણાવ્યું હતું કે કુલ 540 જેટલા માછીમારો દુશ્મન દેશમાં જેલમાં હેરાન થઈ રહ્યા છે. જલ્દીથી કંઈક નિરાકરણ થાય તે માટે કેન્દ્રીય મંત્રી તેમજ પ્રધાનમંત્રીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરવામાં આવશે. હકીકત એ છે કે આ પ્રશ્ન છે એ ખાસ કરીને દરિયા કિનારાના સાગરખેડુ માટે ખૂબ અગત્યનો મહત્વનો છે, અને આર્થિક રીતે એમને ખૂબ નુકસાન જાય છે. અને અત્યારે લગભગ મારી જાણ મુજબ 1150 જેવી બોટ પાકિસ્તાનના કબજામાં છે અને ત્યાં સડે છે, અને રાષ્ટ્રીય સંપત્તિ આપણી છે એનું નુકસાન જઈ રહ્યું છે. એક બોટની કિંમત લગભગ આશરે 50-60 લાખ રૂપિયા હોય છે. આવી લગભગ 1200 જેવી બોટ ગણો તો એ 600 કરોડ રૂપિયા જેવું આપણું પૈસાનું પાણી થઈ રહ્યું છે. બીજા નંબરમાં મેં રજૂઆત એ કરી છે કે આ બોટોના જે માછીમારો છે જે સાથે જાય છે એની પણ પરિસ્થિતિ ત્યાં અમાનવીય ત્રાસ ગુજારતા હોય છે પાકિસ્તાનીઓ, તો એને માટે જલ્દી એને છોડાવવા માટેના પ્રયત્ન વડાપ્રધાન લેવલે થાય, અને વિદેશ મંત્રાલય એમાં સક્રિય થાય, ને જલ્દી એ લોકો ઘરે પાછા આવી જાય અને પાછું યથાવત જીવન જીવવા માંડે. ભારતીય રેલવેમાં નોકરી આપવાના બહાને બોગસ કોલ લેટર આપી તેમજ બોગસ વેબસાઇટ બનાવી અને લખનૌ ખાતે બોગસ ટ્રેનિંગ સેન્ટર ઊભું કરી મધ્યમ વર્ગના લોકો પાસેથી નોકરી આપવાના બહાને પૈસા પડાવી લેતી આંતરરાજ્ય ગેંગના 6 આરોપીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડવામાં આવી છે, જેમાંના 3 આરોપીઓ યુપીથી પકડાયેલા છે. અને સમગ્ર સ્કેન્ડલનો પર્દાફાશ કરતા જાણવા મળ્યું હતું કે 12 પાસ યુવાનોને નોકરી આપવા માટે 15 લાખ રૂપિયા લેવામાં આવતા હતા. લખનૌના બોગસ તાલીમ સેન્ટરમાંથી પોલીસે કોમ્પ્યુટર, રેલવે અને બેંકના બોગસ સિક્કા, મોબાઈલ ફોન સહિત ₹92,000 મુદ્દામાલ કબજે કર્યો હતો, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કે રાજકોટ શહેર અને આજુબાજુ વિસ્તારના 8-1 જણાએ 15 લાખ રૂપિયા આપીને રેલવેમાં ક્લાસ 2 નોકરી મેળવી છે, ત્યારે વિગતવાર તપાસ કરતાં એવું લાગ્યા કે એમાં કોઈ ખોટું ચાલી રહ્યા છે. તત્કાલિક ધોરણે એક્ટિવલી કામ કરા અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ છે ખરેખર રાષ્ટ્ર લેવલના એક કૌભાંડના પડદાફાશ આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલા છે, જેમાં મુખ્યતઃ એક ફરજી વેબસાઇટ મારફત એક બિલકુલ જાલી વેબસાઇટ બનાવીને રેલવે રિક્રુટમેન્ટ કંટ્રોલ બોર્ડની એક નકલી વેબસાઇટમાં લોકોના છેતરાવીને એને ધ્યાન બહાર એ લોકોને નોકરી અપાવતા હતા. નોકરી અપાયા પછી આ તમામ માણસોને અલગ રીતે ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવતા, એ લોકોના મેડિકલ ચકાસણી પણ કરવામાં આવતી, અને છેલ્લે એ લોકોને અપોઇન્ટમેન્ટ લેટર આપ્યા પછી લખનૌમાં રેલવે પ્રિમિસિસના રેલવેના જે આલમબાગ વિસ્તારમાં DRM ઓફિસના વિસ્તારમાં એ લોકોને કાયદેસર રેલવે પ્રિમિસિસમાં ટ્રેનિંગ પણ આપવા 45 દિવસમાં ચાલુ કરી હતી, અને એ લોકોને પગાર પણ રેલવે મારફત મળી રહી છે. આમ કરીને ફરજી RRB રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના એક બેંકમાં અકાઉન્ટ ખોલા, અને એમાંથી એ લોકોને બેંકમાં સે કરીબ 15,000 રૂપિયા દર મહિનાની પગાર પણ આપવા ચાલુ કરી. એમાં મુખ્યતઃ જે મુખ્ય સૂત્રધાર આપણા હિમાંશુ પાંડે કરીને છે લખનૌ છે,
अपने राजकोट शहर पुलिसे त्यां यूपी में एडीजी लॉ एंड ऑर्डर मार्फत संपर्क साधे ने त्याना मुख्य आरोपी हिमांशु पांडे ने पकड़ा। एने साथ जे ट्रेनिंग अपावता था शशिकांत गुप्ता अने ऑफिस में काम करता मौर्या आम सूरज मौर्या आ त्रण ने पकड़ा छे। अने साथे साथ गुजरात में से जे मुख्य सूत्रधार जे लोगों ने छेतरावीने त्यां सुधी तक मोकला था एवा अपने राजकोट शहर ना शैलेश જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાંવ પરિક્રમા ફાગણ સુદ તેરસથી વિધિવત યોજાતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે પેઢી દ્વારા યાત્રા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। માત્ર સાધુ સાધ્વીજી ભગવંતો માટે જ આ છ ગાંવની યાત્રા આજે યોજાઈ હતી, જેમાં નજીવી સંખ્યામાં સાધુ સાધ્વીજી ભગવંતોએ પરંપરા મુજબ છ ગાંવની યાત્રા કરી હતી। જ્યાં કાકરે કાકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત શત્રુંજય ગિરિરાજ પર કૃષ્ણના બે પુત્ર પ્રદ્યુમ્ન અને સાંબુમ્ન કરોડો મુનિઓ સાથે અહીં મોક્ષને પામ્યા હતા, ત્યારે જૈન ધર્મમાં આ છ ગાંવની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય તેવી માન્યતા છે। દર વર્ષે હજારો લોકો છ ગાંવની યાત્રા કરતા હોય છે, જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે મોટાભાગના ધાર્મિક કાર્યક્રમો બંધ રહ્યા હોય, તેમજ હાલ કોરોનાનું પ્રમાણ વધ્યું હોય જેને લઈ લોકહિત માટે આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા યાત્રા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જો કે યાત્રા માત્ર સાધુ સાધ્વીજી મહારાજ સાહેબ માટે જ યોજવાની હતી અને રાજકોટ ખાતે જે પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય તે સદંતર બંધ રાખવામાં આવી હતી, ત્યારે આજે માત્ર સાધુ સાધ્વીજી ભગવંતો અને તેમની સાથે નજીવા યાત્રિકો યાત્રા કરી હતી। શ્રી પ્રદ્યુમ્ન વિમર્શરી મહારાજ પાલિતાના છે। આજ શત્રુંજય ગિરિરાજ કી બહોત મહત્વપૂર્ણ દિન હૈ, છ ગાંવ કી યાત્રા હોતી હૈ। પ્રતિદિન લાખો યાત્રિક યહાં યાત્રા કરને કે લિયે આતે હૈં, લેકિન કોવિડ કી વજહ સે ઓર ગવર્નમેન્ટ કે રૂલ્સ કે હિસાબ સે બહોત હી કમ યાત્રિક લોગ આયે હૈં। યાત્રા સિર્ફ સાધુ સાધ્વી ભગવંતો કે લિયે આનંદજી કલ્યાણજી પેઢીને ઓર હમારે પાલિતાના ગાંવ કે જો સ્થાવક વગેરે હૈ ઉન્હોને એક સુંદરતમ વ્યવસ્થા રખી થી ઓર हमारे सेठ श्री आनंद जी कल्याणी पेढ़ी ने जो यात्री बहुत ही कम आए थे उनको भी उदार मन से यात्रा का लाभ दिया। यहाँ हम सब यात्रा करने के लिए आए घेटी पाग और यह छह गाँव की जो यात्रा का महत्व है वो कृष्ण महाराजा के पुत्र श्याम और प्रद्युम्न आज के दिन भांडवा के डूंगर पर से मोक्ष गए थे, उनके अनुलक्ष में ये यात्रा की जाती है। बहुत सुंदर यहाँ की व्यवस्था है और सुंदर यात्रा हुई। खूब खूब हमारे पत्रकार मित्र वगैरह भी आए। प्रशासन की वजह से प्रशासन की भी बहुत सुंदर यहाँ व्यवस्था रही। बहुत आनंद है। खूब खूब आशीर्वाद। खूब खूब आनंद धर्मलाभ। छ गाँवनी यात्रा શત્રુંજય તીર્થાધિપતિ આદિશ્વર ભગવાન અહીંયા પધારેલા છે। આજના દિવસે ભાડવા ડુંગર પર શ્યામ અને પ્રદ્યુમ્ન મુનિશ્વરની સાથે કરોડો મુનિઓ મોક્ષે સિધાવ્યા છે। આજે શત્રુંજયનો આજે ફાગણ સુદ તેરસના દિવસે લોકો એટલા માટે આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે કે અહીંયા બધા ફાગણ સુદ તેરસના દિવસે આ યાત્રા કરે છે। આટલા વર્ષો લગભગ આજથી 85 વર્ષ પહેલાં કદાચ 500 વર્ષના ઇતિહાસમાં તો નહોતો આવ્યો એમ સાંભળ્યું હતું, પણ તપાસ કર્યા મુજબ નીકળ્યું 85 વર્ષ પહેલાં એક વખત આવી રીતના પ્રોબ્લેમ થયો હતો કે કોઈ માથાડી વેરો નક્કી કર્યો ત્યારે આ ફેરી નહોતી થઈ, અને આજે ફરી પાછું આ કોરોના મહામારીના હિસાબે ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ આજે ફરીથી પાછો આ તૂટો થયો। આ યાત્રા નથી યોજાઈ શકી કારણ કે પેઢીવાળા લોકો બી જે રીતે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એ મુજબ ચાલે છે। હું અજીત દોશી, છ ગાંવની યાત્રાનું ખૂબ જ મહત્ત્વ છે જૈનો માટે અને કોરોના મહામારીના કારણે સંપૂર્ણ યાત્રા બંધ રાખવામાં આવી છે અને સાધુ સાધ્વીજી મહારાજ સાહેબે યાત્રાઓ કરેલ છે અને અમુક ભાવુક યાત્રિકોએ યાત્રા કરેલ છે અને નોર્મલ 400 જણની સંખ્યામાં યાત્રા થઈ છે। આ છ ગાંવની યાત્રાનું મહત્ત્વ પુષ્કળ છે, પણ આ વખતે કોરોના મહામારીની ગાઈડલાઇનને ફોલો કરવાની ઓલાથી યાત્રાળુઓની સંખ્યા બહુ જ ઓછી છે અને સાધુ સાધ્વીજી મહારાજ સાહેબોએ પોતાની અનુકૂળતા મુજબ યાત્રા કરી છે અને યાત્રાળુઓ જે ભાવ વર્ષોથી અહીંયા આવે છે એ લોકોએ પોતાની રીતે સ્વેચ્છાએ આવીને યાત્રા કરી છે અને નીચે પાલમાં કોઈ સગવડ વ્યવસ્થા રાખવામાં આવી નથી। માણસો પોતપોતાની અનુકૂળતા મુજબ આવે છે, યાત્રા કરીને નીકળી જાય છે।
भारत देश में पोताना पशुधन साथ एक थी बीजी जगह विचरता मालधारी परिवारों की संख्या आश्रे 3.5 करोड़ जेटली छे। गुजरात में समग्र सौराष्ट्रे विचरता मालधारियों की भातीगढ़ संस्कृति पहरवचन परंपरा माटे खूबज प्रख्यात छे। सौराष्ट्र मालधारियों की आगवी भूमिका छे। सौराष्ट्रना अर्थतंत्र में अने सांस्कृतिक विरासतनी रीते पण तेमनी बहोळी भूमिका ने योगदान रह्युं छे। सौराष्ट्रने आगवी ओळखमां मालधारी समुदायने मुख्य धारा साथे जोड़ी तेमनी आजीविकाना विविध आयामो विकसावीने तेमनी आर्थिक सामाजिक परिस्थितिने वधु मजबूत करवा केन्द्रीय कृषि अने किसान कल्याण मंत्री परसोत्तम रूपालानी उपस्थितिमां राजकोट खाते 27 मार्चना रोज नेशनल सेमिनारनुं आयोजन करवामां आव्युं हतुं। पशुपालन विभाग गांधीनगर सुरसागर डेरी सुरेन्द्रनगर ना सहयोग थी सहजीवन संस्था भुज द्वारा आयोजन करवामां आव्युं छे। मालधारी समाजना आगेवानોએ पशुपालक समाजना विकास माटे एक सेमिनारनું આયોજન કરવા માટેની વિનંતી મને કરી હતી। એના ભાગરૂપે મારે આજે અહીંયા આવવાનું થયું છે। અગાઉ પણ સહજીવન કરીને એક સંસ્થા છે આપણી કચ્છની, જે પશુપાલકોના પ્રશ્નોમાં રસ લઈ અને એને મદદરૂપ થવાના પ્રયાસો કરે છે। એના ઉપક્રમે દિલ્હીના એક કાર્યક્રમમાં અમે મળ્યા હતા। પશુપાલન એ આપણો સૌરાષ્ટ્રનો એક મુખ્ય વ્યવસાય પણ ગણાય છે। દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા એક અગત્યના વિષય સાથે સંકળાયેલો મોટો સમાજ, એમના સવાલો અને એમના માટેના વિષયોને લઈને વિચાર મંથન કરવા માટે રાજકોટમાં મળી રહ્યા છે, એટલે એમાં ભાગ લેવા માટે હું પણ આવ્યો। બે બાબત છે, એક તો ધરતીની માહિતી એ આવા સેમિનારોના માધ્યમથી સરકારશ્રીના ધ્યાન ઉપર મૂકી શકાતી હોય છે। બીજું, સરકાર તરફથી બનતી રચનાઓ યોજનાઓ એની માહિતી એ સમાજ સુધી પહોંચાડવા માટે પણ આ સેમિનારો એ ઉપયોગમાં આવતા હોય છે। એક રીતે જોવા જઈએ તો હજુ પણ આ એક અસંગઠિત વર્ગ છે, મોટા ભાગે અશિક્ષિત પણ છે। એ ધરતી સાથે અને પ્રકૃતિ સાથે જોડાયેલો આ સમાજ છે, એટલે એમને આ પ્રકારના સેમિનારોના કારણે એમની વાતો એ વહીવટીતંત્ર સુધી પહોંચે અને વહીવટીતંત્ર અને સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો એ સમાજ સુધી પહોંચે, એમાં આવી સંસ્થાઓ મદદરૂપ થતી હોય છે, એ આનંદનો વિષય છે। કોરોના મહામારીના પગલે આગામી તારીખ 27 માર્ચથી 29 માર્ચ એમ 3 દિવસીય સરકારની ગાઈડલાઇન્સ મુજબ દ્વારકાધીશ જગત મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યો છે। ત્યારે જગત મંદિરના પૂજારી ચેતનભાઈ ઠાકર દ્વારા ભાવિક ભક્તોને આગામી 3 દિવસ ભગવાન દ્વારકાધીશના દર્શન ઓનલાઈન વેબસાઇટ અને સોશિયલ મીડિયા મારફત દર્શન કરવા વિનંતી કરવામાં આવી છે। અને જગત મંદિરમાં આગામી રવિવારે ફૂલડોલ ઉત્સવ માત્ર પૂજારી પરિવાર દ્વારા ભગવાન સમક્ષ સાદાઈથી કરવામાં આવશે। દ્વારકાધીશ, હોળીની સર્વને શુભકામના। ખાસ કરીને સર્વને વિનંતી કે દ્વારકાની અંદર પરંપરાગત રીતે હોળીનો અને ફૂલડોલનો ઉત્સવ મનાવવામાં આવશે। ખાસ કરીને 27, 28 અને 29 આ 3 દિવસ વૈષ્ણવ માટે અને પબ્લિક માટે દ્વારકાધીશ મંદિરના દ્વાર બંધ રહેશે, પરંતુ નિત્યક્રમની જે કંઈ સેવા છે એ ભીતરની અંદર કરવામાં આવશે। ખાસ કરીને 28 તારીખે ડોલ ઉત્સવ મનાવવામાં આવશે। ડોલ ઉત્સવ બપોરે 2 થી 3 વાગ્યા સુધીમાં મનાવવામાં આવશે। એ ડોલ ઉત્સવની અંદર ભગવાન દ્વારકાધીશજીનું જે ચલિત સ્વરૂપ છે, જે ઉત્સવ મૂર્તિ છે, એને હોજની અંદર પધરાવવામાં આવે, એમાં હિંડોળો સજાવવામાં આવે ફૂલનો, અને એમાં ચામર થોડી છડી પોકારી અને ત્યારબાદ એના ઉપર ભગવાનને ગલાલથી અબીલથી રમાડવામાં આવે અને આ જ પ્રસાદી પબ્લિકની અંદર ઉડાડવામાં આવતી હોય છે। પરંતુ આ સંક્રમણને કારણે દ્વાર બંધ હોય, આ નિત્યક્રમની અંદર કોઈ પણ વૈષ્ણવ ઉપસ્થિત નહીં રહી શકે। હા, પણ દ્વારકાધીશ મંદિરની વેબસાઇટ અને ચેનલો દ્વારા આપ ઘરે બેસી અને આ ઉત્સવની લાભ લેશો એવી સર્વને વિનંતી છે। ખાસ માસ્ક પહેરો અને દ્વારકા આવનાર પદયાત્રીઓને પણ વિનંતી કે
हर समय आप आओ छो, आ समय जे भगवान समय आप्यो एने आपणे माथे चढ़ावीए अने सरकार श्रीनी गाइडलाइन ने सहकार आपीए, आपणे बचीए, आपणा परिवार ने बचावीए अने देश ने बचावानी अंदर आप सौ सहयोग आपो, एवी जय मंदिर द्वारकाधीश मंदिरना पुजारी परिवार तरीके आपने विनंती। जय द्वारकाधीश। दादरनगर हवेली खाते ट्राफिक पोलिस विभाग द्वारा एसपी हरेश्वर स्वामीनाथन दिशा निर्देश अनुसार अवाज करती मोटरसाइकल अने बुलेट सवारों सामे कायदेसरनी कार्यवाही करवामां आवी हती, जेओने आरटीओ नो मेमो आपवामां आव्यो हतो अने 6000 नो दंड फटकारवामां आव्यो हतो। साथे एमनी मोटरसाइकलना जे मोडिफाइड करेल साइलेंसरोने कब्जे लेवामां आव्या हता। ट्राफिक विभागना इन्चार्ज नरेश पटेलनी अध्यक्षतामां आ कब्जे करवेला साइलेंसरोने डिस्ट्रॉय કરવામાં આવ્યા હતા। વધુમાં એમણે જણાવ્યું હતું કે મોડિફાઈ કરેલ સાયલેન્સરોને કારણે બજારમાં ફરતા મહિલાઓ અને બાળકોમાં જોરદાર અવાજને કારણે એક ડરનો માહોલ રહેતો હતો, જેને કારણે અમારે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભવિષ્યના દિવસોમાં પણ જો આવા અવાજ કરતા બાઇકો કે બુલેટ સવારો પકડાશે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। अपने मोटरसाइकिल के ऊपर इलीगल साइलेंसर फिट करके, मतलब उसमें मॉडिफाई करके वो लगा के फिर पब्लिक में जाते थे। इसका असर ये होता था कि जब लोग जाते हैं बाज़ार में, अंदर औरतें और बच्चे लोग, तो ये जब बाइक जाता है तो उसमें से अलग सी आवाज़ आती है जैसे पटाखे फूट छूटते हैं ऐसे, तो इससे पब्लिक में काफ़ी मतलब डर का माहौल पैदा होता था। तो हमारा एसपी सर ने स्ट्रिक्ट मैसेज दिया कि जितने भी बाइक है ऐसे इलीगल जिसने साइलेंसर फिट किया हो, उनको आप तुरंत पकड़ें, उन पर कार्रवाई करें। तो हमने ट्रैफिक डिपार्टमेंट और दोनों पुलिस स्टेशन और सारे आउटपोस्ट ने मिलकर एक मुहिम चलाया और जितने भी बाइक थे ऐसे जिसने इलीगल साइलेंसर फिट किया था उनको हमने सीज़ करके इनके ऊपर केस किया और आरटीओ में इनको चालान भेजा। तो आरटीओ ने हर बाइक को 6000 रुपये फ़ाइन मारा और हमने ये इसका जो साइलेंसर इलीगल लगाया था उसको हमने निकलवा दिया, बाद में इनको बाइक वापस कर दिया और आज हमने ये सारे साइलेंसर को हमने डिस्ट्रॉय कर दिया। तो हम आपके ज़रिए एक लोगों को बताना चाहते हैं कि जैसे जितने भी लोग ऐसे मोटरसाइकिल के ऊपर इलीगल साइलेंसर फिट करके चलाते हैं वो कृपया हटा लें अपना, जो कंपनी फिटेड जो साइलेंसर आता है वही लगाए। अगर आपकी नॉलेज में कुछ बात आए, आपको कहीं कैसा कोई बाइक दिख जाए तो हमें ट्रैफिक डिपार्टमेंट को बता दें, बाकी आगे की कार्यवाही हम लोग कर लेंगे। केशोदनो एक युवान के जेने गुजरातनो बाहुबली मानवामां आवे छे। केशोदना युवान मजूरी काम करे छे अने एटलो शक्तिशाळी छे के पोताना दांत वडे 50 किलोनी बोरी पण उपाड़े छे। युवान फक्त शक्तिशाळी छे एटलुं ज नहीं, युवानमां देशभक्ति पण ताकत अने साहस साथे भरपूर छे। केशोदनो आ बाहुबली भारतीय सैन्यमां जवा मांगतो हतो परंतु कोई कारणोसर जई शक्यो नथी अने हाल आ युवान कारखानामां मजूरी करी स्वमानभेर जीवन जीवे छे। मन होय तो माळवे जवाय आ कहेवत साथे इच्छा शक्ति अने कर्मनो सीधो ज संबंध जोड़ायेलो छे। आ शक्ति कोई पण कार्यक्षेत्रमां कीर्ति अपावी शके छे। आवो जे किस्सो केशोदना युवकनो छे के जे कारखानाओमां श्रमिक तरीके काम करी रोजिंदा आवक मेळवे छे। भले आ युवक आर्थिक रीते नबळो छे परंतु तेना विचारो देशभक्तिना छे। केशोदना प्रभातनगरमां रहेतो आ व्यक्तिनुं नाम सागरभाई जीतुभाई चौहान छे કે જે મજૂરી કામ કરતાની સાથે પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરત અને કર્તબ બતાવે છે। આ યુવકને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી। આ યુવકને નાનપણથી જ મિલિટરીમાં ભરતી થવું હતું, ત્યારથી તેણે વજન ઉચકવું, વજન સાથે માણસને ઉચકી લેવો, બાઇક ઉચકવી જેવી કસરતો કરવાનું ચાલુ કર્યું હતું। આજે તે દાંત વડે 50 કિલોના કટ્ટાને ઉચકી દૂર સુધી લઈ જાય છે। આ દ્રશ્ય જોઈ લોકો આશ્ચર્યચકિત બને છે। આથી હવે શરીરને સાચવવું તેનો શોખ બની ગયો છે। મારું નામ સાગર છે, મારું નામ સાગર જીતુભાઈ ચૌહાણ, પ્રભાતનગરમાં ગાયના ગોંદરા પાસે રહું છું, મિલમાં મજૂરી કરું। એથી પહેલાં મારું આર્મીમાં જવાનું મારું સપનું હતું પણ એ પૂરું નથી, મારા હાથમાં ટેટુ આ બનાવી લીધા હતા એટલે એના હિસાબે આર્મીમાં જવાનું સપનું મારું અધૂરું રહી ગયું। પછી હું મિલમાં કામ કરતો અને મિલમાં બધી દાંતથી કટાવું પડે, એનું કારણ છે કે મને કોઈ વ્યસન નથી અને બાઇક ખંભા ઉપર ઉપાડી લઉં, પછી કોઈ એવી રીતે પ્રદર્શન કરતો હોય 200 કિલો લગી હું મારા ખંભા ઉપર ઉપાડી શકું અને મારે આર્મીમાં જવું હતું પણ નો મારું કોઈ સેટિંગ આવ્યું, દાંતેથી ઉપાડો ત્યારે કષ્ટ નથી થતું, દાંતેથી કષ્ટ એટલે જો કે એવો યોગ કે વ્યસન તમારે તમાકુ કોઈ ડ્રિંકિંગ છે એવું વ્યસન તમે કરો તો તમે ઉપાડો એટલે તમારે આ સ્નાયુ દુખાવા માંડે, પણ મને એટલો બધી દુખાવો થતો નથી, હું ચાલી શકું કટો ઉપાડીને મિલમાં મજૂરીને। મારું અત્યારના યુવકને કહેવાનું ખાલી એટલું જ છે કે આર્મીનો શોખ રાખો, આપણા દેશ માટે હું આર્મીમાં નથી
તો હું એટલું કહું કે દેશને ક્યારે મારી જરૂર પડે ને તો હું દેશ માટે મારો જીવ દેવા તૈયાર છું. રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની સમસ્યાની બુમરાણ જોવા મળી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પટેલ ઠુંડા ગામમાં પાણી સમસ્યાને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં પણ વર્ષોથી પાણીની સમસ્યા જેમની તેમજ રહેતા પટેલ ઠુંડા ગામ રહીશો અને ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે. ગામના તળાવમાં પાણી ન હોવાના કારણે તેમજ ગામના કુવાઓનું પાણીનું સ્તર નીચું ઉતરવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હેન્ડપંપો પણ પાણી વગર ધૂળ ખાઈ રહ્યા છે, ત્યારે પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મારું નામ પટેલ માવાભાઈ હીરાભાઈ, હું આ પટેલ ડુડા ગામનો વતની છું. અને આ તળાવ વિશે લગભગ મેઘરજ તાલુકાનું 50% ઉપરાંતનું સર્વે થઈ ગયું છે અને પુલના આ છેવાડાથી અમારું પટેલ ડુંડા અને આજુબાજુના બીજા અનેક તળાવનું સર્વે કામ સરકારે છોડી દીધું છે, બરાબર. અને આ તળાવ અમારું 2 મહિનાથી વધુ પાણી ચાલતું નથી. જો આ તળાવ ભરવામાં આવે તો અમારી કેટલી હેક્ટર જમીનની અંદર પિયત કરી શકીએ, કૂવાઓ રિચાર્જ થઈ શકે, જેના માટે અમે લીલો ખેતી પણ કરી શકીએ અને દૂધના ધંધા માટે લીલું ઘાસચારો પણ કરી શકીએ, બરાબર. અને એ રીતે અમારા જીવન નિર્વાહ કરી શકીએ. અમે તાલુકા કક્ષાએ રજૂઆતો કરી અને છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરી, પણ આજ દિન સુધી કોઈ નેતા આ બાજુ ફરક્યો નથી કે સરકારી કોઈ પૂછવા પણ આવ્યો નથી કે તમારા તળાવ વિશે શું સમસ્યા છે. અમે ટૂંક સમયમાં પૂરું કરીશું એવું કોઈ અમને રજૂઆત અમારી સાંભળીને એ લોકો અહીંયા આવ્યા નથી. અને પાણી માટે અમારે દૂર દૂર સુધી જ્યાં જ્યાં પાણી મળે ત્યાં સુધી અમારે ટ્રેક્ટરોની અંદર ભાડેથી ટ્રેક્ટર કરીને પણ અમારા પશુઓ માટે પાણી લાવવું પડે છે, બરાબર. અમારી આ સમસ્યા છે. પટેલ ડુડા ગામનો વતની છું. મારા ગામની અંદર પાણીની બહુ સમસ્યા છે. મારા ગામના તળાવની અંદર તાલુકા લેવલના ભાજપ કાર્યકરો, તાલુકા પ્રમુખને નર્મદા નીરની યોજનાના પાણીના નીરની ધામણી કરી, પરંતુ હાલ અમારા તળાવની અંદર પાણીના નર્મદા નીરનું કોઈ આયોજન નથી. અમે રજૂઆતો કરી પરંતુ તેનું કોઈ પણ ભરવા માટેનું આયોજન જિલ્લાના કે તાલુકાના કે ગ્રામ પંચાયતના સદસ્યો કોઈ કાર્ય કરતા નથી. અમે પાણી વિના મરીએ છીએ. જો અમારા તળાવની અંદર નર્મદા નીરનું પાણી ભરવામાં આવે તો મારા ગામના બેકારી પશુપાલનનો વ્યવસાય ચાલે અને અમે અમારો જીવન નિર્વાહ સુખ શાંતિથી નિભાવીએ. સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા પ્રજાપતિ પ્રીમિયર લીગ 2021નું આયોજન કરવામાં આવ્યું છે, જે 2 તબક્કામાં મેચ યોજાનાર છે. આ ટુર્નામેન્ટનું ફાઇનલ 11 એપ્રિલે યોજાનાર છે, ત્યારે ટુર્નામેન્ટમાં 2 મહિલા ટીમ સહિત 32 ટીમોએ ભાગ લીધો છે. જે વિશે વધુ માહિતી આપવા પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અમારું આ સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા આયોજિત PPL એટલે ક્રિકેટ પ્રીમિયર લીગ 2021 આ બીજું સેશન છે. પહેલું સેશન 2020માં રમાયેલું સિઝન રમાયેલી હતી, આ અત્યારે બીજી સિઝન છે, જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની 32 ટીમો ભાગ લઈ રહી છે, જેનું આયોજન 2-3 એપ્રિલ અને 9-10-11 એપ્રિલના એવી રીતના 2 તબક્કામાં આયોજન કરેલું છે. અને એમાં 2 દીકરીઓની મેચ પણ એક મેચ રમાડવાની 2 ટીમો વચ્ચે, જે ગયા વર્ષે પણ અમે રમાયેલી હતી, આ વર્ષે પણ રમાડવાની છે. એમાં સમસ્ત પ્રજાપતિનું આયોજન છે. એમાં અમારા સમસ્ત પ્રજાપતિના બધા પ્રમુખો, વડાઓ અને જ્ઞાતિ અગ્રણીઓ બધા હાજર ઉપસ્થિત રહેવાના છે. તો બધી જાહેર જનતાને આમંત્રણ છે કે બધા ભાગ લે અને બધા હાજરી આપે. 32 ટીમો જે પાર્ટિસિપેટ કરી રહી છે, એમાં જે ચેમ્પિયન રનર્સઅપને આપણે રોકડ પુરસ્કાર આપતા હોઈએ છીએ, એમાં ચેમ્પિયન ટીમને આપણે 21,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને રનર્સઅપને 11,000નું. એવી જ રીતના મેન ઓફ ધ સિરીઝ, જે આખી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરેલું, એમને પણ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. એમાં 2100 રૂપિયાનું એનું રોકડ પુરસ્કાર છે. 2 એપ્રિલથી સ્ટાર્ટ થશે ટુર્નામેન્ટ. આખી 2 તબક્કામાં છે, 2, 3 અને 4 એપ્રિલ અને બીજો તબક્કો છે 9, 10 અને 11 એપ્રિલ. એવી રીતના એ અમે લાસ્ટ યર પહેલી સિઝનથી જ અમે સ્ટાર્ટ કર્યું કે ભાઈ ક્યાંય ગર્લ્સને કોઈ રમાડતું ન હોય, બોયઝને તો બધા રમાડતા હોય, તો અમે ગર્લ્સને પ્રમોટ કરવા માટે લાસ્ટ યર પણ અમે આયોજન કર્યું. એમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને આ વખતે પણ અમે એવી જ રીતના આયોજન કરેલું છે કે આપણી પ્રજાપતિ સમાજની દીકરીઓ પણ કંઈક સ્પોર્ટ્સ લેવલે આગળ આવે એના માટે. ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી ગુંદાળા ફાટક વિસ્તારની સોસાયટીમાં વહેલી સવારમાં આવારા તત્વો દ્વારા ખુલ્લેઆમ છેડતી કરી નાસી જાય છે, જેમને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગોંડલ શહેર કોંગ્રેસ તથા યુવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ એસટી બસ સ્ટેશન ખાતે પણ ઘણા સમયથી પોલીસ કર્મચારીને નોકરી ન સોંપાતા આવારા તત્વો દ્વારા
चोरी लूटफाट तेमज छेड़तेना बनाव बनवा पामे छे। ते माटे त्यां तात्कालिक पोलीस कर्मचारी फाड़वी कड़क अमलवारी करवामां आवे तेवी शहर कोंग्रेस प्रमुख आशीष कुंजडिया, नागरिक बैंकना सदस्य अने पूर्व चेरमेन यतीशभाई देसाई सहितना आगेवानो द्वारा पोलीस इंस्पेक्टरने रजूआत करवामां आवी हती। आज रोज गोंडल शहर कोंग्रेस समिति द्वारा गोंडल सिटी पोलीस स्टेशन ની અંદર અમે લોકો આવેદન આપેલું છે। ગોંડલ શહેરની અંદર મહિલાઓના છેડતીના બનાવ અવારનવાર બને છે, આના વિરોધમાં અમે આવેદન આપેલું છે। અને ગોંડલ બસ સ્ટેશન હોય ત્યાં ચોરીના બનાવ, છેડતીના બનાવ, કુંદાડા દરવાજો હોય કે વિક્રમસિંહજી કોમ્પ્લેક્સનો અંદરનો ભાગ હોય, અવારનવાર મહિલાઓ, ગામડેથી આવતી સ્ટુડન્ટોના છેડતીના બનાવ બને છે। જે આ બનાવ અટકે અને આવા અવારા તત્વો, લુખા તત્વો વિરુદ્ધ કાર્યવાહી, કડક કાર્યવાહી થાય અને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટેનું આવેદનપત્ર ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના અધિકારીને આજ રોજ અમે આપેલું છે। પણ પોલીસનો જવાબ એવો થયો, પોલીસે કોઈ સહકાર દેવાની ફરજ લાગતી નથી એવો અમને જવાબ આપેલો। અને પોલીસનું કહેવાનું એવું છે કે આવા આરોપી કોણ નામ છે અને નંબર જો એ અમારી પાસે હોય તો અમે જ ફરિયાદી બની અને ફરિયાદ નોંધાવી। આવા અવારા તત્વો સવારના વહેલાના સમયે મહિલાઓની છેડતી કરી અને વયા જતા હોય છે। આ ગોતવાનું, આ શોધવાનું કામ પોલીસનું હોય છે, જે પોલીસને કરવું જોઈએ। અને જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓનો નારો દેતી હોય ત્યારે ગુજરાતની દીકરીઓ, ગુજરાતની સ્ત્રીઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી એવું અમને લાગે છે। અને ગોંડલમાં ગુંડાઓ અને આવારા તત્વોનું રાજ છે। અને જેતલસર, હાલમાં જે જેતલસર ગામમાં બનાવ બનેલ છે એવો બનાવ ગોંડલ શહેરની અંદર ન બને એટલા માટે પોલીસને અમે પહેલાં જ આવેદનપત્ર આપી અને એલર્ટ આપી છીએ કે કાયદો અને વ્યવસ્થા કડક કરાવો જેથી કરીને ગોંડલમાં સુખ અને શાંતિ જળવાઈ રહે। રાજુલા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે, જેના અનુસંધાને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા વિધાનસભાના ચાલુ સત્રમાં પ્રશ્નોત્તરી સમયમાં ખૂબ જ ગંભીર પ્રશ્નની રજૂઆત કરી હતી। ત્યારે તે પ્રશ્ન જવાબ માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા વિધાનસભા સત્રમાં એવો જવાબ અપાયો હતો કે અમારા ટેકનિકલ વિભાગના ચીફ એન્જિનિયરનો રિપોર્ટ મુજબ રાજુલા શહેરમાં ભૂગર્ભ ગટર સફળ છે। આ બાબતને લઈને ભૂગર્ભ ગટરની વાસ્તવિકતા રજૂ કરવા રાજુલા શહેર કોંગ્રેસ પરિવાર તેમજ પાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્યો આ બાબતે શહેરમાં ઉભરાતી ગટર યોજનાની કુંડીમાંથી બહાર આવતું પાણીનું ફેસબુક પર લાઈવ કવરેજ કરવામાં આવ્યું હતું। ત્યારે આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે આ છેલ્લા 6 મહિનાથી કુંડીમાંથી પાણી ઉભરાઈ રહ્યું છે। રાજુલા નગરપાલિકા તો સતત મહેનત કરી રહી છે જે માન્ય શ્રી મુખ્યમંત્રીએ જે રજૂઆત કરી કે ભાઈ આ પ્રશ્ન તો 2017માં શરૂ થઈ ગયેલો છે ને હેન્ડઓવર નગરપાલિકાએ, એવો કોઈ નગરપાલિકા પાસે લેટર નથી કે હેન્ડઓવર કરી લીધી હોય અને આ લોકો કેટલા પીડાઈ રહ્યા છે। રાજુલા નગરપાલિકા તો સતત મહેનત કરી અને આ જુઓ અત્યારે અહીં પાઇપલાઈનની હલવાણી છે એવો અમે તમને દર્શાવીએ છીએ। અમે કાંઈ ખોટા વિડીયો આમાં રજૂ નથી કરતા, જે સત્ય હકીકત છે તળમાં તે રજૂ કરીએ છીએ। અને આવા તો પ્રશ્નો અત્યારે અનેક સોસાયટીમાં, અનેક વોર્ડમાં લોકો એટલા પીડાય છે કે એની કોઈ સીમા બારું। અને માન્ય શ્રી અમારા બાહોર ધારાસભ્ય અમરીશભાઈ ડેર કે જો આ વિધાનસભામાં જે આ કામદારો પ્રશ્ને, પછી આ ગટરો પ્રશ્ને, આ જો એ પ્રશ્ન ઉઠાવતા હોય તો એને ખૂબ ખૂબ અમારા રાજુલા વતી ધન્યવાદ છે। અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે ત્યારે તારાંકિત પ્રશ્નોત્તરીમાં આપણા રાજુલા ખાંભા જાફરાબાદના વિસ્તારના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેરે ભૂગર્ભ ગટરને લઈને વિધાનસભામાં જે પ્રશ્નો રજૂ કર્યા ત્યારે તેના જવાબમાં આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે એવું કહ્યું કે 9/11/2017ના રોજ રાજુલા તથા જાફરાબાદ શહેરમાં ભૂગર્ભ ગટરની સંપૂર્ણપણે પાલિકાને સોંપાઈ ગઈ છે। ત્યારબાદ તેમના એન્જિનિયરો તથા અધિકારીઓ આવી અને એ ભૂગર્ભ ગટરની તપાસ કરી અને સંપૂર્ણપણે તમામ શહેરમાં ચાલુ છે એવો જવાબ અમરીશભાઈ ડેરને અમને આપેલો। તો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને અમે એવું જણાવવા માંગીએ છીએ કે આ બંને શહેરોમાં ભૂગર્ભ ગટર સંપૂર્ણપણે નિષ્ફળ છે તે આપ અત્યારે જોઈ શકો છો। વોર્ડ નંબર 5માં આજે લીંડકિયા શેરી છે તેમની એક જ વિસ્તારમાં અત્યારે આ ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે। આવા પ્રશ્નો તો રાજુલામાં અનેક છે, આપણે આ 6 મહિનાથી આમને જો આખા રસ્તામાં આમને દેખાડો તો જરા ને 6 મહિનામાં સાફ કરી જાય ને તો એક દિવસ રે પાછું બીજા દિવસે આમને પાણી ઉભરાય, આમને ગટર આખા રોડ ઉપર આમને રે, અમારે હાલવું કઈ રીતના અહીંયા આખો દિવસ પાણી ચાલુ હોય, ચાલુ 24 કલાક આખો દિવસ ચાલુ છે, જોવાનું આજે અત્યારે ચાલુ જ છે, રિપેર કરવામાં આવે પણ એક દિવસ આવે
પાછી બીજે દિવસે એની તકલીફ હોય, ગટર ના ભૂંગળા હાવ નાના નાના નાખેલા છે એટલે એમાં થોડું શક્ય છે આ. મહાનગરપાલિકા દ્વારા આયોજિત અને રાજકોટ મોઢવણિક મહાજન ટ્રસ્ટ તથા ગણેશ પ્લે હાઉસના સહયોગથી શહેરના દરેક નાગરિકો માટે કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. ત્યારે આ તકે મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા અને મોઢવણિક જ્ઞાતિના સંયુક્ત ઉપક્રમે આજે વેક્સિન કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં અત્યારે હાલ સુધીમાં 300 લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. કોરોના મહામારીમાં કોવિડ-19ને હરાવવા વેક્સિન એ જ સૌથી શ્રેષ્ઠ ઈલાજ છે. રાજકોટ શહેરમાં આજે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો વેક્સિનનો લાભ લઈ શકે છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ, વિવિધ એનજીઓ, અલગ અલગ જ્ઞાતિ મંડળો અને અલગ અલગ ટ્રસ્ટો દ્વારા વધુમાં વધુ લોકો વેક્સિનનો લાભ લે એ ઉદ્દેશથી અલગ અલગ સંસ્થાઓ દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને વોર્ડ નંબર 9 કોરપોટા જીતુભાઈ કાટોડિયા, અમારે હું ભાજપમાંથી ચૂંટાયેલો છું. અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ, તેમજ રાજકોટના સહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણીના જેમ કીધું કે કોઈ ચૂંટણીમાં કાયમી મતદાન આપણે કાયમી અપીલ કરીને મતદાન માટે અપીલ કરી છે, તો અત્યારે કોરોનાની મહામારીનો બીજો જે ફેસ ચાલી રહ્યો છે, તો એમાં આપણે કાર્યકર્તાઓને જઈ બધા લોકોને ઘરે ઘરે જઈ અને કહેવાનું કે ભાઈ કોરોનાની રસી મુકાવો, જેથી કરીને આ સંક્રમણ ઓછું થાય. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી, માસ્ક અને સેનિટાઈઝ કરી અને લોકોને જાગૃત કરી, જે સ્લમ અમારો આ વિસ્તાર સ્લમ વિસ્તાર છે ત્યાં ખાસ કરીને બધાને કહેવાય એવી વિનંતી કરી છે કે ભાઈ આ ડોઝ દેવરાઈ દો, ભવિષ્યમાં કોરોના આપણે થશે નહીં. આજરોજ નુરાનીપરા શિવપરા વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા અને વોર્ડ નંબર 9 સમગ્ર ટીમના સંયુક્ત ઉપક્રમે કોવિડના રસીકરણ કાર્યક્રમમાં આપ જોઈ શકો છો એમ ગણેશ વિદ્યાલયમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી લોકોને રસીકરણ માટે અહીંયા લઈ આવવામાં આવી રહ્યા છે. અને કોરોના સામેના જંગમાં સમગ્ર વિશ્વ જ્યારે ઝઝૂમી રહ્યું ત્યારે રાજકોટમાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંસ્થા, એનજીઓ અને જ્ઞાતિના અલગ અલગ મંડળોના સાથને સહકારને સાથે ભારતીય જનતા પાર્ટી પણ ડોર ટુ ડોર કાર્યકર્તાઓ નીકળ્યા છે, પત્રિકા વિતરણ કરે છે અને કોવિડની રસીકરણ માટે લોકોને અલગ અલગ સેન્ટર ઉપર લઈ જઈ અને વહેલામાં વહેલી તકે સમગ્ર રાજકોટમાં રસીકરણની પ્રક્રિયા પૂરી થાય અને રાજકોટ કોરોના મુક્ત બને એ દિશામાં કાર્યવાહી થઈ રહી છે. સંઘ પ્રદેશ દાદરનગર હવેલી અને દમણ દીવના પ્રશાસન દ્વારા દાદરનગર હવેલી જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દાદરનગર હવેલી અને દમણ દીવના લોકોને અપીલ કરવામાં આવી હતી કે વડાપ્રધાન આયુષ્માન ભારત યોજના હેઠળ નોંધણી અને નવીનીકરણ માટેની અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી નવા પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ નવીનીકરણનું કાર્ડનું કાર્ય ચાલી રહ્યું છે. તમામ લોકોને અપીલ કરતા જણાવવામાં આવ્યું હતું કે જે બાકી રહેલ વ્યક્તિઓ આ યોજનાનો લાભ અને તમારા આસપાસમાં રહેતા લોકોને પણ આ સ્કીમ બાબતે જાણકારી આપે જેથી લોકો દરેક લોકો તેનો લાભ મેળવી શકે. સાકિબ યે હે કે રિન્યુઅર જિસકા બાકી હો કરા લો, જિસકા નયા બાકી હો ભી કરા લો. 3091 રૂપિયા પેમેન્ટ હે, સિલવાસ કા પ્રૂફ સબ લગેગા. અચ્છા, ટાઈમ હે 9 થી 1, 2 થી 6 સબ પૂરા દિન ચાલુ હે, સન્ડે મંડે સબ ચાલુ રહેગા. અચ્છા, और पेमेंट करने का रहता है कैश और डेबिट कार्ड दोनों रहता है, आप इसमें से कभी किसी में भी करा सकते हैं. જામનગર ની ડીકેવી કોલેજ સામે આવેલ ક્રોસરોડ બિલ્ડિંગ ના ત્રીજા માળે આવેલ મેડિટ નામનો ટ્યુશન ક્લાસીસ શરૂ છે તેવી માહિતી મળતા યુવક કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર તોસીફ ખાન પઠાણ અને એનએસયુઆઈના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ ક્લાસની મુલાકાત લઈને ટ્યુશન ક્લાસના સંચાલકોને કોરોનાની વખરતી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ભેગા ના કરવા વિનંતી કરવામાં આવી હતી. ત્યારે ટ્યુશન ક્લાસ સંચાલકે વિનંતીને માન્ય રાખીને ટ્યુશન ક્લાસ બંધ કરીને જ્યાં સુધી નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ક્લાસને નહીં ખોલવામાં આવે તેવી ખાતરી આપી હતી. પણ અમને એમાં ઇન્ટરેસ્ટ નથી, અમે રોજ અહીંયા બધે મનાય છે સાહેબ, તો તમારા ટ્યુશન ચાલુ છે. કેટલા છોકરાઓ છે સાહેબ જો અને બધાની એજ તમે જો 12th વાળા હશે ને ઓલમોસ્ટ. હા, 12th વાળા છે ને સર, 12th વાળે અમને સમજતે હો ઉનકા કેરિયર પાછળ. આપ સમજો, આપ ઓનલાઈન ક્લાસીસ ઓનલાઈન સેગમેન્ટ ચલાય સર, સમજો મેરી વાત. મેં કહેને કા મતલબ યે સર કે અભી સભી જગ્યા આપ દેખ રહે હો કોરોના કા દૂસરા સિસ્ટમ સ્ટાર્ટ હો ગયા હૈ. अब दूसरा चेन के अंदर सर आप ऐसा करोगे तो दूसरी स्कूल नहीं वोटिंग करेंगे सर, वो बात समझो. कल आप हमारा कोई भी एलिगेशन करोगे हमारा ऑफिशियल के बारे में, हम करेंगे. मैं एनएसयूआई के अध्यक्ष, मैं यूथ कांग्रेस का अध्यक्ष,
केशोद गोवरक्षक दलना कार्यकर्ताए नगरपालिकाए पहुंची प्लास्टिक ना वेचाणथी बनता गुन्हानी जानकारी आपता बोर्ड पर नगरपालिका बहार लगाव्या हता। शहर ने दरेक दुकान पर 50 माइक्रोन थी नीचे ना प्लास्टिक नु वेचाण करवु ते गुन्हो बने तेवो बोर्ड लगावानी मांग करी गोवरक्षक दलना कार्यकर्ताओए मांग करी हती। तेमज तेमना द्वारा अपील पण करवामां आवी हती के केशोदना लोको प्लास्टिक नो उपयोग बंद करी गाय माता ने बचावा मददरूप बने। ગૌરક્ષા કરું છું અને અમે અવારનવાર છેલ્લા 1.5 વર્ષમાં નગરપાલિકાના અધિકારીશ્રીઓને અને પ્રમુખશ્રીઓને રજૂઆતો કરેલી છે કે ભાઈ ગૌ હત્યા બંધ કરો, જે પ્રતિબંધિત મુજબ આ 50 માઇક્રોનથી આજે પ્લાસ્ટિક પ્રતિબંધ છે એ ગામમાં ખુલ્લેઆમ મળે છે અને અમે નગરપાલિકાને સાથે રાખીને અનેક ફેરી રેડોય પડાવેલી છે, પણ કોઈ પણ જાતનો ફેરફાર કે કોઈ પણ જાતની કામગીરી થતી નથી। જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મુજબ ગાયો મરે જ છે રીભાઈ રીભાઈને, ગાયના પેટમાંથી 80-70 કિલો। તો આ હતા આજના અબતક બુલેટિન, ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો અબતક, નમસ્કાર।